हेलो एवरीवन, गुड मॉर्निंग ऑल ऑफ यू। जय श्री स्वामीनारायण। गुजराती में आज आप अंक सीखीशू। अंक मतलब नंबर, जेवी रीते तमे इंग्लिश में नंबर 1 થી 100 सुधी लखो छो, एवी रीते गुजराती में एने अंक कहेवामां आवे छे। अने 1 થી 20 सुधीना अंक तो तमे सेकंड में सीखी गया छो, हवे तमे थर्ड में छो, तेथी 21 થી 30 સુધીના અંક તમને શીખવાના છે। અંક એટલે નંબર। તો 21 થી 30 સુધીના, તો 21 ને ગુજરાતીમાં શું કહેવાય? 21, બગડે એકડે 21। પછી 22 ને, તો 2 બગડા 22। એના પછી 23 ને શું કહેવાય? તો બગડી તગડી 23। શું કહેવાય? બગડી તગડી 23। એના પછી 24 ને બગડી ચોગડી 24। શું કહેવાય? બગડી ચોગડી 24। મારા સાથે તમે બોલતા રહેજો। એના પછી છે 25 ને શું કહેવાય? તો બગડે પાંચડે 25। શું કહેવાય? બગડે પાંચડે 25। એના પછી છે 26 ને શું કહેવાય? તો બગડે છગડે 26। બગડે છગડે 26। એના પછી 27 ને શું કહેવાય? તો બગડે સાતડે 27। બગડે સાતડે 27। એના પછી 28 ને શું કહેવાય? બગડે આઠડે 28। બગડે આઠડે 28। એના પછી 29 ને શું કહેવાય? તો બગડે નવડે 29। શું કહેવાય? બગડે નવડે 29। એના પછી 30 ને શું કહેવાય? 30। તો ત્રગડા મીંડી 30। ફરીથી એકવાર બોલી લઈએ, બગડે એકડે 21, 2 બગડા 22, બગડે તગડે 23, બગડે ચોગડે 24, બગડે પાંચડે 25, બગડે છગડે 26, બગડે સાતડે 27, બગડે આઠડે 28, બગડે નવડે 29, ત્રગડા મીંડી 30। તો આ હતા આપણા 21 થી 30 સુધીના અંક, જે ગુજરાતીમાં શબ્દોમાં પણ લખેલા છે। ગુજરાતી અંક અને તેના શબ્દમાં કેવી રીતે લખાય એ લખેલું છે। અને 1 થી 20 તો તમને આવડતા જ હશે। એના પછી છે નીચેના અંગ્રેજી અંકોને ગુજરાતી શબ્દોમાં લખો। તો અહીંયા 21 આપેલા છે, તો ગુજરાતી એનેમાં એને શું કહેવાય? બગડે એકડે 21 એ લખવાનું છે। પછી 25, તો 25 ને શું કહેવાય બોલો? તો આપણે અહીંયા લખીએ 25 ને શું કહેવાય? શું કહેવાય? 25। તો બગડે પાંચડે 25 લખી અને અહીંયા તમને નીચે લખવાનું છે 25। એના પછી છે 28, તો 28 ને શું કહેવાય? બગડે આઠડે 28। તો લખો અહીંયા, બગડે આઠડે 28। એના પછી છે 29, તો 29 ને ગુજરાતીમાં શું કહેવાય? 29। તો બગડે નવડે 29। તો અહીંયા લખો 29। એના પછી છે 30, તો 30 ને શું કહેવાય? 30। અહીંયા લખો 30।
पहलू छे 25 तो बगड़े पांचड़े 25 पची 28 तो बगड़े आठड़े 28 पची 29 तो बगड़े नवड़े 29 पची 30 तो त्र गड़ा मिंडी 30 આવી રીતે તમને ટેક્સ્ટબુકમાં આમ પૂરવાનું છે અને એના પછી છે મૌખિક તો 1 થી 30 અંકો બોલો તો ચાલો આપણે બોલીએ 1 2 3 4 5 6 7 8 9 10 તમને પણ સાથે મારી સાથે બોલવાનું છે જી 10 પછી શું આવે 11 12 13 14 15 16 17 18 19 20 ને 21 થી 30 તો આજે આપણે શીખ્યા એ 21 22 23 24 25 26 27 28 29 30 તો તમને 1 થી 30 સુધીના અંક અને એનો શબ્દ CW પાર્ટમાં લખવાનું છે શું લખવાનું છે યાદ રાખજો CW પાર્ટમાં 1 થી 30 અંક એના શબ્દ સાથે CW પાર્ટમાં ઉપર હેડિંગ આપજો અંક અને 1 થી 20 તમને આવડતા જ હશે અને 21 થી 30 આજે આપણે શીખ્યા એ તો CW પાર્ટમાં તમને એ કરવાનું છે અંક એટલે આ નંબર નંબરની સામે એને શબ્દમાં કેવી રીતે લખાય એ લખવાનું છે તો CW પાર્ટમાં તમને 1 થી 30 અંક અને એના શબ્દ લખવાના છે